વેલકમ બેક ફ્રેન્ડ્સ. બે સમરૂપ ત્રિકોણો આપેલા હોય તો તેના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? આપણે જાણીએ છીએ કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, પરંતુ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો જો ગુણોત્તર લઈએ તો અનુરૂપ બાજુના વર્ગના બરાબર થાય છે ને. અજીત વાત, આપણે આ વસ્તુ સાબિત કરીશું પ્રમેય 6.6માં કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બે સમરૂપ ત્રિકોણોની બાજુનો ગુણોત્તરમાં વર્ગ નથી લેવાનો, તે ગુણોત્તર સમાન હોય છે, પરંતુ જો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો અનુરૂપ બાજુના વર્ગનો ગુણોત્તર સમાન થાય. તો ચાલો આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલા તો આપણને જે આપેલું છે તે લખી લઈએ. આપણને આપ્યું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો બે ત્રિકોણો જે છે આપેલા તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર ને સમાન છે તે સાબિત કરવાનું છે. તે પણ લખી લઈએ. એબીસી ના છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ આખાનો વર્ગ. આની જગ્યાએ તમે એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ અલગ પણ લખી શકો. તો અનુરૂપ કોઈ પણ બે બાજુઓના ગુણોત્તરના વર્ગને સમાન હોય તેના બે ક્ષેત્રફળોનો ગુણોત્તર. ચાલો, તો હવે આપણે સાબિત કરવા માટે, આ પરિણામને સાબિત કરવા માટે બે વેધ દોરવા પડશે જે આકૃતિમાં ઓલરેડી દોરેલા છે. ત્રિકોણ એબીસીમાં એએમ વેધ દોર્યો છે બીસી પર, અને પીક્યુઆરમાં પીએન વેધ દોર્યો છે, પણ આપણે તે લખવું પડશે તો લખી લઈએ. તો એએમ લંબ બીસી અને પીએન લંબ ક્યુઆર દોરો. તમે જાણો છો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દૂતિયાંશ પાયો ગુણ્યા વેધ. તો વેધની તો જરૂર પડવાની જ ને, તો આપણે વેધ દોરવો જ પડે. તો આપણે બંને ત્રિકોણોના વેધ દોરી દીધા. હવે આપણે ક્ષેત્રફળ લઈએ વારા ફરતી. તો પહેલા આપણે લઈએ છીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો એબીસીમાં એક દૂતિયાંશ પાયો છે આપણો બીસી, અને વેધ છે એમ ઉપર લખેલું જ છે. અને બીજો આપણો ત્રિકોણ છે પીક્યુઆર. તો પીક્યુઆર બરાબર એક દૂતિયાંશ ગુણ્યા પાયો છે ક્યુઆર, અને વેધ છે પીએન. હવે જો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને મળે એબીસી છેદમાં પીક્યુઆર. ગુણોત્તર એટલે ભાગાકાર, બરાબર એક દૂતિયાંશ ગુણ્યા બીસી ગુણ્યા એમ છેદમાં એક દૂતિયાંશ ગુણ્યા ક્યુઆર ગુણ્યા પીએન. તો અહીંયા એક દૂતિયાંશ કોમન છે જે કેન્સલ થઈ જશે. તો આપણને મળશે બીસી ગુણ્યા એમ છેદમાં ક્યુઆર ગુણ્યા પીએન. આને આપણે કહીએ પરિણામ એક. હવે જુઓ, આપણે જોઈતો તો સાબિત કરવું છે એમાં બે ત્રિકોણોનો ગુણોત્તર એબી છેદમાં પીક્યુઆર. જો હું રાઉન્ડ કરીને બતાવું જે સાબિત કરવું છે એમાં, તો તે અહીંયા ઓલરેડી આપણે મેળવી લીધો. હવે એના બરાબર આપણે એબી નો વર્ગ છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી નો વર્ગ છેદમાં ક્યુઆર નો વર્ગ. તો અહીંયા જે આપણી પાસે છે એમાં બીસી છેદમાં ક્યુઆર ઓલરેડી છે. જુઓ, અહીંયા બીસી છેદમાં ક્યુઆર ઓલરેડી છે. હવે જો એમ છેદમાં પીએન ની જગ્યાએ આપણે બીસી છેદમાં ક્યુઆર લખી શકીએ તો આપણો પ્રમેય સાબિત થઈ જાય. તો આપણે હવે બાજુઓનો ગુણોત્તર લેવા માટે બે ત્રિકોણો સમરૂપ હોય તો સમાન થાય એ ખબર છે. તો આપણે બે ત્રિકોણોને સમરૂપ બતાવીએ. કયા બે? એબીએમ અને પીક્યુએન. ચાલો, તો એ બે ત્રિકોણો હું લખું એટલે તમને આકૃતિમાં પણ દેખાશે. જુઓ, કયા બે ત્રિકોણ લીધા? એ બી એમ, જે વેધ દોરવાથી ડાબી બાજુનો ત્રિકોણ બન્યો છે તે, અને પીક્યુએન. આ બંનેને સમરૂપ બતાવવા છે. તો તેમાં એમ અને એન તો બે કાટખૂણા છે જ. અને બીજું, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપણે શરૂઆતમાં જ લીધું. હું જો અંડરલાઈન કરીને બતાવું, આ આપેલું જ છે. તો બે ત્રિકોણો સમરૂપ છે તો અનુરૂપ ખૂણા સમાન થાય, એટલે કે ખૂણો બી બી વચ્ચે છે, અને ખૂણો ક્યુ આ બંને સરખા થાય. તો આપણે લખી શકીએ કે માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. આપણે કારણ પણ આપી દઈએ. કારણ, ત્રિકોણ એબીસી અથવા આપેલું છે એવું પણ લખી શકાય સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. આના પરથી આપણે આ લખ્યું. બીજું આપણે કહી શકીએ ખૂણો એમ બરાબર ખૂણો
એન. શા માટે કાટખૂણા? તો બે ખૂ મળી ગયા અને ખૂખુ સમરૂપતા મુજબ આપણે બે ત્રિકોણો સમરૂપ બતાવી શકીએ. માટે ત્રિકોણ એ બી એમ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એન. કૌંસમાં આપણે લખી લઈએ ખૂખુ સમરૂપતા. ઓકે, ચાલો હવે આ બંને ત્રિકોણો સમરૂપ થયા તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો અનુરૂપમાં હું સૌથી પહેલાં લઉં છું એમ, કારણ કે મને અહીંયા એમ જોતું. જો સમજાવતી જાઉં છું તમને, અહીંયા આપણે જોઈએ છે એમ, તો અહીંયા પણ આપણે લઈએ એમ. પહેલું ને છેલ્લું શિરોબિંદુ એ એમ, તો અહીંયા પણ શું લેવું પડે? પી એન. અહીંયા પણ આપણે પી એન જોઈતું હતું, મળી ગયું. ચાલો બરાબર બીજું આપણે શું લઈ શકીશું? એ બી છેદમાં પી ક્યુ. તો આને આપણે કહી દઈએ પરિણામ બે. વળી આપણને આપેલું છે કે બે ત્રિકોણો ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. તો આપણે લઈ શકીએ કે માટે એ બી છેદમાં પી ક્યુ બરાબર બી સી છેદમાં ક્યુ આર બરાબર એ સી છેદમાં પી આર. આ જે છે તેને આપણે પરિણામ ત્રણ કહીએ. હવે પહેલું પરિણામ અને ત્રીજું પરિણામ બંને જોઈએ. આપણે પહેલું પરિણામ ને ત્રીજું પરિણામ, એમાં બીસી છેદમાં ક્યુ આર ની જગ્યાએ આપણે એ બી છેદમાં પી ક્યુ લખી શકીએ ત્રીજા પરિણામ પરથી. તો આપણે લખીએ તેથી શું મળશે આપણને? એ બી સી છેદમાં પી ક્યુ આર બરાબર એ બી છેદમાં પી ક્યુ ગુણ્યા એમ છેદમાં પી એન. એમ છેદમાં પી એન તેના તે જ છે. ત્રીજા પરિણામ પરથી આપણે બી સી છેદમાં ક્યુ આર ની જગ્યાએ એ બી છેદમાં પી ક્યુ લખ્યું. પણ બીજા પરિણામમાં જુઓ, એમ છેદમાં પી એન ની જગ્યાએ એ બી છેદમાં પી ક્યુ લખી શકાય? તો આપણે લખી શકીએ બરાબર એ બી છેદમાં પી ક્યુ ગુણ્યા એ બી છેદમાં પી ક્યુ. કયા પરિણામ આધારે કર્યું? અહીંયા બંને જગ્યાએ લખી દઈએ. અહીંયા લખીએ એક અને ત્રણ પરથી, અને અહીંયા લખીએ બે પરથી. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ? માટે એ બી સી છેદમાં પી ક્યુ આર બરાબર એ બી બે વખત થયા અને પી ક્યુ પણ બે વખત થયા, તો એ બી છેદમાં પી ક્યુ આખાનો વર્ગ. હવે આ જ વસ્તુ પરિણામ ત્રણ વાપરીએ તો આપણે ત્રણે ત્રણ બાજુઓના ગુણોત્તર માટે લખી શકીએ. તો આપણે લખીએ કે ત્રણનો ઉપયોગ કરતા, સોરી, ત્રણનો ઉપયોગ કરતા શું મળશે આપણને? એબીસી છેદમાં પી ક્યુ આર બરાબર એ બી છેદમાં પી ક્યુ આખાનો વર્ગ બરાબર બી સી છેદમાં ક્યુ આર આખાનો વર્ગ બરાબર સી એ છેદમાં આર પી આખાનો વર્ગ, જે આપણે સાબિત કરવું હતું. તો અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે. તો આ ક્ષેત્રફળવાળો જે પ્રમેય છે તે પણ બહુ સરળ છે. માત્ર થોડું સમજીને કરો, આપણા મગજમાં ક્લિયર હોય. આપણે કોઈ લડાઈ લડવા જવાના હોઈએ તો આપણી પાસે હથિયાર કયા છે તો ખબર હોવી જોઈએ ને? તો પ્રમેય સાબિત કરતી વખતે પણ આપણને આપેલું શું છે તે આપણને ખબર હોવી જોઈએ, ને બીજું આપણે મેળવવાનું શું છે તે આપણને ખબર હોવી જોઈએ. તો બાકીના રસ્તાઓ તો બંનેને જોડતા આપોઆપ બની જાય. ચાલો તો આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 6.4ના કેટલાક પ્રશ્નો ઉકેલીએ. તેનો પ્રશ્ન એક, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર વર્ગ અને 121 સેન્ટીમીટર વર્ગ છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો BC
શોધો. તો અહીંયા આપણને બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે. કયા બે આપ્યા છે? શરૂઆતમાં જ લખી લઈએ, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ, કારણ કે આપણને બાજુઓનો ગુણોત્તર કયો લેવાનો તે આ ઉપરથી જ નક્કી થશે. હવે ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો એબીસીના છેદમાં ડીઈએફ બરાબર, રકમમાં જુઓ ઈએફ આપી છે, બીસી શોધવાની છે. એનો અર્થ આપણે બીસી છેદમાં ઈએફ આ ગુણોત્તર લેવો પડે, કારણ કે એના માપ આપ્યું છે એકનું. ક્ષેત્રફળ છે એટલે ભૂલવાનું નહીં, આખાનો વર્ગ આ ફરજિયાત છે. ક્ષેત્રફળમાં અનુરૂપ બાજુનો વર્ગ સમાન થાય. સામાન્ય રીતે સમરૂપ આપી હોય ત્યારે અનુરૂપ બાજુઓ સમાન હોય, પણ ક્ષેત્રફળના ગુણોત્તર વખતે વર્ગ કરવો જ પડે, જે ઘણીવાર ભૂલાઈ જાય છે. બરાબર નોંધ લેજો. ચાલો કિંમત મૂકીએ. એબીસી નું ક્ષેત્રફળ છે 64, 121 ડીએફ નું, બીસી આપણે શોધવાની છે, 15.4 ઈએફ આપી છે આખાનો વર્ગ. માટે 64 છેદમાં 121 બરાબર બીસી નો વર્ગ છેદમાં 15.4 નો વર્ગ. 15.4 નો વર્ગ એનો અર્થ 15.2 વખત. તો માટે બીસી વર્ગ ભાગાકારમાં છે 15.4 નો વર્ગ, તો 64 સાથે ગુણાકારમાં જશે. અને છેદ ઉડાડવાનું ફાવે માટે હું 15.4 બે વખત લખું છું. વર્ગ આપણે કરવાની જરૂર નથી, બે વખત લખી દેવાનું જેથી છેદ ઉડાડવામાં અનુકૂળ રહે. હવે પોઈન્ટ કાઢી દઈએ તો આપણને મળશે 64 ગુણ્યા 154 ગુણ્યા 154 છેદમાં 121 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે આમાં બે રીતે થશે. તમે છેદ ઉડાડીને પણ કરી શકો અને આનું સાદરૂપ આપી દઈએ. તો આપણે જાણીએ છીએ કે બીસી વર્ગની જગ્યાએ આપણે જો બીસી લખીએ તો આપણે જમણી બાજુ જે કંઈ છે સંખ્યાઓ તેનું વર્ગમૂળ લેવું પડે, કારણ કે બીસીનો વર્ગ કાઢ્યો તો અહીંયા પણ વર્ગ કાઢવો પડે. તો 64 એટલે 8 નો વર્ગ, તો આપણે લખી શકીએ 8. 154 બે વખત છે તો એક વખત 154 છેદમાં 121 એટલે 11 નો વર્ગ 11, અને 10 ગુણ્યા 10 બે વાર છે એટલે એક વાર 10. બહુ સિમ્પલ થઈ ગયું. હવે છેદ ઉડશે 11 સાથે 154 ના, 11 એક 11 ને 11 ચોક 44, 14 ગુણ્યા 11 154 થાય. તો એનો બીસી આપણને મળ્યા 8 ગુણ્યા 14, 8 ગુણ્યા 14 112 છેદમાં 10. તો બીસીની કિંમત આપણને મળશે 11.2 સેન્ટીમીટર. તો આ રીતે બહુ સહેલાઈથી તમે કરી શકો. છેદ ઉડાડીને આ જ જવાબ આવવાનો છે, પણ થોડી આપણે નજર કરીએ તો જમણી બાજુની બધી સંખ્યાઓનું જો વર્ગમૂળ સહેલાઈથી લઈ શકાતું હોય તો લઈ લેવાનું, જેથી આપણે છેદ ઉડાડવાની મહેનત બચી જાય. તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીસી શોધ્યું. શાંતિથી આ દાખલો જુઓ અને સમજો. આ પ્રકારના દાખલા આવે ત્યારે વર્ગ કરવાનું ભૂલવાનું નથી. સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન 2. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે, તેના વિકર્ણો એકબીજાને બિંદુઓમાં છેદે છે. જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOAB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા તો ગુણોત્તર ક્ષેત્રફળનો શોધવાનો હોય તો તે પરિણામ લેતા પહેલા તે બે ત્રિકોણો સમરૂપ છે તેવું કાં તો આપેલું હોય તો લઈ શકાય, અથવા ના આપ્યું હોય તો આપણે સમરૂપ બતાવવા પડે. તો અહીંયા ત્રિકોણ AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર લેતા પહેલા તે બે ત્રિકોણો સમરૂપ છે તેવું આપણે બતાવવું પડે. તો આપણે શરૂઆત કરીએ છીએ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. હવે અહીંયા O બિંદુ આપણે દર્શાવેલું નથી, તો સૌથી પહેલા આપણે O બિંદુ મૂકી દઈએ. AC અને BD પરસ્પર O માં છેદે છે. તો હવે બે ત્રિકોણો દેખાયા, AOB અને COD. ધ્યાનથી જુઓ, AB સમાંતર CD છે તો તેની છેદિકા AC થી બનતા, અથવા BD કોઈ પણ લો છેદિકા, યુગ્મ કોણો એકરૂપ હોય. આ પરિણામ આપણે આગળ પણ વાપરેલું છે, ફરીથી આપણે અહીંયા વાપરીએ કે AB
સમાંતર સીડી ની છેદિકા એસી થી બનતા યુગ્મ કોણો હોવાથી અહીંયા એસી ની જગ્યાએ તમે રેખા એસી શબ્દ વાપરો તો વધારે સારું લાગે. રેખા એસી થી બનતા યુગ્મ કોણો હોવાથી કયા ખૂણા આપણે સરખા લઈ શકીશું? ખૂણો બી એ ઓ બરાબર ખૂણો ડી સી ઓ. બીજું આપણે લઈ શકીએ ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓ ડી. અભિકોણો, ચાલો તો બે ખૂ મળી ગયા, મતલબ આપણે લખી શકીએ કે માટે ત્રિકોણ એઓબી સમરૂપ ત્રિકોણ સીઓડી. ખૂખુ સમરૂપતા અથવા ખૂખુ શરત. ચાલો બે ત્રિકોણો સમરૂપ થયા માટે હવે તેના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે લઈ શકીએ. તો એઓબી છેદમાં સીઓડી બરાબર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, એટલે કે એ બી પહેલું ને છેલ્લું લઈએ છીએ એ બી, તો આ તરફ પણ પહેલું ને છેલ્લું, છેદમાં સીડી આખાનો વર્ગ. પણ એ બી બરાબર ટુ સીડી આપેલું છે, જો હું રેડ પેનથી અંડરલાઇન કરું, રકમમાં આપ્યું છે એ બી બરાબર ટુ સીડી, તો એ બી ની જગ્યાએ આપણે ટુ સીડી લખી શકીએ. તો બરાબર ટુ સીડી છેદમાં સીડી આખાનો વર્ગ. સીડી માપ સરખું છે, કેન્સલ થઈ જશે અને બે નો વર્ગ આવશે ચાર. તો આ રીતે આપણને બે ત્રિકોણનો ક્ષેત્રફળનો ગુણોત્તર મળી ગયો. તો આપણે લખી લઈએ. તો આમ ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી ના ક્ષેત્રફળોનો ગુણોત્તર 4:1 મળે. 4 ના છેદમાં શું વધશે? 1. માટે ગુણોત્તર લખીએ ત્યારે તે ભાગાકાર સ્વરૂપે હોવો જોઈએ, એટલે કે 4:1 મળે. સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન 5. ડી ઈ અને એફ અનુક્રમે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી બીસી અને સીએ ના મધ્ય બિંદુઓ છે. ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. તો આગળ આપણે વાત કરી તેમ સૌથી પહેલા ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એબીસી સમરૂપ છે તેમ આપણે બતાવવું પડે. તે બતાવવા માટે આપણે 9મા ધોરણમાં એક પરિણામ શીખી ગયા તેનો ઉપયોગ કરીશું, કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ તેની ત્રીજી બાજુને સમાંતર હોય અને તેના કરતા અડધા માપનો હોય. તો અહીંયા આપણને આ પરિણામ પરથી મળે કે જે ડીએફ છે તે બે બાજુ એબી અને એસી ના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે, તો ત્રીજી બાજુ બીસી કરતા ડીએફ અડધા માપનો હોય. તે જ રીતે ઈએફ એબી કરતા અડધા માપનો હોય અને ડીઈ એસી કરતા અડધા માપનો હોય. તો ચાલો આપણે આ લખી લઈએ. તો આ મધ્ય બિંદુઓ હોવાથી આપણે લખી શકીએ કે ડીએફ છેદમાં, અચ્છા સીધું લખવાને બદલે આપણે બતાવીએ સૌથી પહેલા કે ડીએફ કોનાથી અડધો થાય. તો ડીએફ બરાબર 1/2 બીસી, ડીએફ બીસી કરતા અડધો થાય. હવે આપણે બીસી છેદમાં લઈએ તો આપણને મળશે ડીએફ છેદમાં બીસી બરાબર 1/2. તે જ રીતે ડીઈ છે તો ડીઈ એસી કરતા અડધો થશે, 1/2 એસી. માટે ડીઈ છેદમાં એસી બરાબર 1/2. અને તે જ રીતે હવે કયો બાકી રહ્યો? ઈએફ. તો ઈએફ બરાબર 1/2 એબી. આ તમે આડાવડા પણ લખી શકો, ત્રણે ત્રણ બાજુઓ આવી જવી જોઈએ. તો અહીંયા આપણને મળશે EF છેદમાં AB બરાબર 1/2. એનો અર્થ ત્રણે ત્રણ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થયો. તો આપણે લખી શકીએ કે માટે ત્રિકોણ DEF અને ત્રિકોણ બીજો આપણે કયો લેવાનો છે? ABC. ABC માં કયા ગુણોત્તર સરખા આવ્યા? ડીએફ છેદમાં બીસી બરાબર ડીઈ છેદમાં એસી બરાબર ઈએફ છેદમાં એબી. તો
તો અનુરૂપ ત્રણે ત્રણ બાજુઓ સમાન થઈ. એનો અર્થ બા 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 સમરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ થાય તો આપણે લખી લઈએ, માટે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ. હા, હવે ધ્યાન આપજો, એબીસી નહીં લખી શકાય, આપણે આ સમરૂપતા મેળવવી પડશે. કઈ મળે છે? મેં તમને સમજાવેલું તે રીતે અહીંયા ડી કેન્સલ થશે, અંશમાં ડી સરખો છે અને છેદમાં સી સરખો છે. ઓકે, એવું જરૂર નથી કે પહેલો બીજો ગુણોત્તર લેવો, તમે બીજો ત્રીજો પણ લઈ શકો ને પહેલો ત્રીજો પણ લઈ શકો, સરખું જ પરિણામ મળવાનું છે. તો ડી સાથે આપણે લેવાનું છે સી, ઉપર ડી કોમન છે તો અહીંયા ડી સાથે સી. હવે બાકી શું વધ્યું? એફ સાથે શું વધ્યું? બી. અને ઈ સાથે શું વધે છે? એ. તેનો અર્થ ઈ સાથે આપણે લેવું પડશે એ અને એફ સાથે બી. તો સંગતતા એબીસી નહીં લેવાય, સી એ બી લેવી પડશે. કઈ શરત? બા 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 સમરૂપતા. ઓકે, ચાલો હવે બે ત્રિકોણો સમરૂપ બની ગયા એટલે આપણું કામ પૂરું થયું. હવે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ શકીશું. તો DEF છેદમાં એબીસી, હવે તમે ગમે તે લખો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર અનુરૂપ બાજુઓ કોઈ પણ લો, DE છેદમાં CA અથવા AC આખાનો વર્ગ. પેલું જ લીધું DE અને AC. ઓકે, હવે ડી છેદમાં એસી આપણે મેળવેલું છે એક દૂતિયાંશ ઉપર, તો બરાબર એક દૂતિયાંશ આખાનો વર્ગ બરાબર એક ચતુર્થાંશ. તો આપણને ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનું કયું છે? તો એ ગુણોત્તર આપણે કેટલો મેળવ્યો? 1:4 લખી લઈએ. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળોનો ગુણોત્તર 1:4 છે. જો ધ્યાન રાખવાનું કે DEF પહેલા છે તો એ અંશમાં રહેવું જોઈએ અને ABC પછી છે તો એ છેદમાં. જો આ જ વસ્તુ તમને આ રીતે પૂછી હોત કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવો તો તે 4:1 મળત. એટલે આ રીતે ક્રમ પણ અગત્યનો છે, એટલે બહુ કાળજીથી દાખલો કરવાનો. સ્વાધ્યાય 6.4 નો પ્રશ્નાર્થ, જે એક વિકલ્પ વાળો પ્રશ્ન છે, જેમાં DABC નું મધ્ય બિંદુ છે એવા બે સંબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર 4 વિકલ્પ આપ્યા છે તે પૈકી કયો થાય તે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે બે ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર લેવાનો છે, તો તે બે ત્રિકોણો સમરૂપ બતાવવા પડે. પણ સિમ્પલ છે, અહીંયા તો આ બંને ત્રિકોણો સંબાજુ ત્રિકોણો છે તેવું આપેલું જ છે અને બે સંબાજુ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન જ થાય માટે તે બંને સમરૂપ છે તેવું આપણે સહેલાઈથી કહી શકીએ. તો આપણે લખી લઈએ. તો અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDE, તો સમરૂપ છે એટલે સહેલાઈથી તેના ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે લઈ શકીશું. એટલે કે ABC છેદમાં BDE બરાબર અનુરૂપ બાજુઓ, એટલે આપણે આપણને સંબંધ આપ્યો છે DABC નું મધ્ય બિંદુ છે માટે આપણે BC અને DE આ બંને લઈશું. BC છેદમાં DE આખાનો વર્ગ. હવે DBC નું મધ્ય બિંદુ છે માટે BD છે તે BC કરતા અડધો થાય, અથવા BD ના બમણા કરો તો BC થાય. તો આપણે લખી શકીએ BC ની જગ્યાએ 2BD. અને ત્રિકોણ BDE સમબાજુ છે એટલે બધી જ બાજુઓ સરખી હોય તો DE ની જગ્યાએ આપણે BD લખી શકીએ આખાનો વર્ગ. તો BD કેન્સલ થઈ ગયા, આપણને મળશે 4:1. આપણે બ્રેકેટમાં કારણ પણ લખ્યું, DABC નું મધ્ય બિંદુ છે માટે BC બરાબર 2BD. તો આપણને 4:1 એટલે કે આપણો વિકલ્પ સી સાચો થશે. અને આપણે છેલ્લે જવાબ પણ લખી લઈએ કે માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર
ચાર જેમ એક મળે. જ્યારે વિકલ્પ વાળું પૂછાય ત્યારે આપણે કોઈ ગણતરી બતાવવાની જરૂર હોતી નથી, પરંતુ જો બે માર્કમાં આ જ વસ્તુ પૂછે તો આપણે ગણતરી બતાવવી પડે. સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન 9 છેલ્લો પ્રશ્ન છે. અહીંયા આપણો સ્વાધ્યાય 6.4 પૂર્ણ થાય છે. પ્રશ્ન 9, બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 છે. આ ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે આ ચાર વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે તે શોધવાનું છે. તો સૌથી પહેલા આકૃતિ દોરી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો અહીંયા બે સમરૂપ ત્રિકોણો આપ્યા છે, પરંતુ તેના નામ નથી. તો આપણે લઈ લીધું, ધારો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે. સમરૂપ આપેલા જ છે માટે આપણે તેના ક્ષેત્રફળોનો ગુણોત્તર લઈ શકીશું. એટલે કે એબીસી છેદમાં PQR બરાબર, અનુરૂપ કોઈ પણ બાજુ લઈએ, આપણે એબી છેદમાં PQ લઈએ આખાનો વર્ગ. હવે અહીંયા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 4:9 આપ્યો છે, તો આપણે બાજુઓના ગુણોત્તરમાં કિંમત મૂકીએ તો એબીસી છેદમાં PQR બરાબર 4:9 આખાનો વર્ગ. જમણી બાજુ વર્ગ કરીએ આપણે તો મળશે એબીસી ના છેદમાં PQR બરાબર 4:16, 9:81. તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને મળ્યો 16:81, એટલે કે આપણો વિકલ્પ ડી સાચો થશે. 16:81 આપણો જવાબ મળશે. આપણે લખી શકીએ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર 16:81 મળે. તો સ્વાધ્યાય 6.2 પૂર્ણ કર્યા પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણો સૌથી ફેવરિટ અને અગત્યનો પાયથાગોરસનો પ્રમેય શીખીશું અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય પણ શીખીશું, અને ત્યારબાદ સ્વાધ્યાય 6.5 કમ્પ્લીટ કરીશું, એટલે આપણું આ પ્રકરણ પણ પૂરું થશે.